चोरी करता 22 जिला ट्रेक्टर झड़पी पड़ा विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरी थी। चोटीला वास्कुपरा प्लॉट में रामा मंडल द्वारा मंडल रमवा बधी दान रकम मासूम धेरेराशी सारे अर्पण कर। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જૂના જીંજવા ગામે આજ રોજ શ્રીજી ગૌશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના સરસવ ખાતે ટીબી ડોટ્સ એક્સરે વાન દ્વારા ટીબી દર્દીઓની તપાસ હાથ ધરી। અમદાવાદના ઈસનપુરના પોલીસ અધિકારીઓએ કોરોનાના સંક્રમણથી બચવા ધૂળેટીના રંગોથી દૂર રહેવા અનોખી રીતે કરી અપીલ। અમદાવાદમાં કોરોના કેસથી વધતા જતા કેસોને લઈને પોલીસ દ્વારા વધુ સતર્ક, ખુદ ડીએસપી કરફ્યુનો અમલ કરાવવા ઉતરે રસ્તા ઉપર। એલએનટી ક્વોરી ક્રશર પ્લાન્ટ બંધ કરવા નેત્રંગ મામલતદાર કચેરી કલેક્ટરને ઉદ્દેશીને ખેડૂતે આવેદનપત્ર પાઠવ્યું। સૃષ્ટિ રૈયાણી કેસ રાજકીય અખાડો બન્યો, સીઆર પાટીલ બાદ હાર્દિક પટેલ અને રેશમા પટેલે પણ લીધી મુલાકાત। સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાલીમાં મૃત શિક્ષિકાની મિલકત હડપ કરવાનું કાવતરું રચના ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। વિજાપુર ખાતે આવેલા ઓલ ઇન્ડિયા એલઆઈસી એજન્ટ એસોસિએશન દ્વારા વિશ્રામ દિવસ રેસ્ટ ડે જાહેર કર્યા। સુરત અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું, રાજ્યના 80% દર્દીઓ ઘરમાં હોમ ક્વોરન્ટાઇન। પેટ્રોલના ભાવ વધતા જતા પોરબંદરના યુવકે પાણીથી બાઇક ચાલે તેવી કીટ બનાવી। કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો। સેન્સેક્સ 309 અંક ઉછળ્યો અને નિફ્ટી 14,800 ઉપર। અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના નેતા ડીકે પટેલ વિરુદ્ધ વિવાદોમાં આવ્યા છે। એક વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી। બાપુનગર વિસ્તારમાં આવેલા અતિથિ હોટલમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને મોતને ગાંઠ ઉતારી પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ। રાજકોટમાં કોરોનાએ આફ્રિકાના વિદ્યાર્થીઓ સહિત 6 લોકોના લીધા ભોગ। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા। સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરે છે, અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV।